હાથી ભાઈ તો જાડા લાગે મોટા ચિત્ર સાનું દેખાય છે તમને હાથીનું હાથી કેવો છે જાડો પાડો છે જુઓ તો તેને ચાર થાંભલા જેવા પગ છે તેને બે સુપડા જેવા કાન છે અને બે અણીદાર દાંત છે તમને બધાને ખબર છે હાથી કેવી રીતે ખાય છે હા તેની સૂંધમાં બધી વસ્તુઓ લઈને તે ખાય છે બરાબર તો આવા જ હાથીની આપણે આજે વાર્તા સાંભળીશું તમે બધા સાંભળવા માટે રેડી છો ને ચાલો આપણે વાર્તા સાંભળીએ તો સ્ટુડન્ટ્સ આપણે જે હાથી વિશે જોયું તે હાથી વિશેની આપણે આજે વાર્તા સાંભળીશું તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે ને મને તો ખૂબ જ ગમે છે તો આજની આપણી વાર્તાનું નામ છે ગજાપતિ કુલાપતિ તમને બધાને ખબર છે આ ગજાપતિ કુલાપતિ કોણ છે

આખી રાત વરસાદમાં ભીંજાયો હતો રસ્ત વરસાદમાં ભીંજાયો હતો તેથી તેને શરદી થઈ ગઈ અને શરદી થઈ ગઈ એટલે ગજાપતિ કુલાપતિ તો મોટી મોટી છીક ખાવા લાગ્યો જેવું તે બોલવા કઈક જાય એટલે તેને છીક આવે હા 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 હા

કરો તો તેને કેવી છીક આવી ગઈ હા 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 જેવી ગજાપતિ ખાધી કે નો ટોપલો ઉડીને રસ્તામાં એક ટપાલી વાળો જતો હતો તેના માથા પર પચાક દઈ પડ્યો આમ કેળા અને ટપાલી બંને

મોટી દિવાલની પાછળ જઈને બેસી ગયો બધા ગામના લોકો રાત્રે એકદમ જાગીને ઉઠી ગયા અને જોયું કે આટલી મોટી છીક ખાધી તેઓ બધા ઘરમાંથી બહાર નીકળ્યા અને જોયું તો તે તો આપણો ગજાપતિ કુલાપતિ હતો જેને મોટી છીક ખાધી હતી તો ગામના લોકોએ વિચાર્યું કે આપણા ગજાપતિ કુલાપતિ માટે આપણે કઈ કરવું જોઈએ તે આપણે બધાને મદદ કરે છે તો બધાએ વિચાર્યું કે આપણે ગજાપતિ કુલાપતિ માટે એક ઘર બનાવીશું એ ઘરમાં તો બધા ગામના લોકો સહમત થઈ ગયા અને ગજાપતિ કુલાપતિ માટે ઘર બનાવવાનું ચાલુ કરી દીધું તેમણે લાકડા ઘાસ લાકડીઓ બધું ભેગું કર્યું અને ગજાપતિ કુલાપતિ માટે ઘર બનાવ્યું અને ત્યાંથી ગજાપતિ કુલાપતિ તે ઘરમાં રહેવા માંડ્યો ત્યારથી ગજાપતિ કુલાપતિની ચીખ ક્યારે સંભળે નહીં ગામના બીજા નાના મોટા લોકોની ચીખ સંભળાય પણ ગજાપતિ કુલાપતિની ચીખ ક્યારે સંભrai નહીં તો બાળ મિત્રો તમે આજે વાર્તા સાંભળી એમાંથી તમને શું શીખવા મળ્યું કોઈ મને કહેશો કહો કહો શું શીખવા મળ્યું હા કે આપણે કોઈકને મદદ કરીશું તો મુશ્કેલીના સમયમાં આપને પણ બધા મદદ કરશે બરાબર ને બાળ મિત્રો તમને આ સ્ટોરી સાંભળવાની મજા આવી ગઈ ને તમારે બધાએ તમારા બધાએ ગજાપતિ ગુલાબપતિની છી ખાવી છે ચાલો તો આપણે ગજાપતિ ગુલાબપતિની છીખ ખાઈએ તમે બધા રેડી છો ને તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ